જો વિદ્યાર્થી મિત્રો કેમ છો, મજા કેવું રહ્યું? સાતમું ચેપ્ટર પતી ગયું ને હવે? દરેકને સાતમું ચેપ્ટર સારી રીતે તૈયાર કર્યું. હવે આજે થોડાક ઉદાહરણની વાત કરવી છે. એમાં ઉદાહરણ નંબર 37થી હું વાત કરી રહ્યો છું તમારી જોડે. 37માં ઉદાહરણથી 37થી તે છેલ્લું જે આપણું ઉદાહરણ છે એ 44 નંબરનું છે, બરાબર? મિસેલેનિયસ ઉદાહરણ, પ્રકીર્ણ ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 37 આ રીતે છે. ઇન્ટ્રીગેશન કોસ 6x વર્ગમૂળની અંદર 1 + sin 6x dx. કોસ 6x અંડર રૂટ 1 + sin 6x. બહુ સહેલું ઉદાહરણ છે, કારણ કે તમે વર્ગમૂળની અંદરના પદનું વિકલન કરી કાઢો. વર્ગમૂળની અંદરનું જે કંઈ પદ છે તેનું વિકલન કરો. 1નું વિકલન 0, સાઈન 6x એનું વિકલન, તો સાઈનનું વિકલન કોસ 6x અને 6x નું વિકલન 6 થશે. એટલે આનું વિકલન બાજુમાં સેટ થઈ જાય એવું લાગે છે આપણને, થઈ જશે. તો 6 વડે ગુણી કાઢીએ, 6 વડે ભાગી કાઢીશું. 1/6 ઇન્ટુ કોસ 6x અંડર રૂટ 1 + sin 6x. હવે આ પદને હું પહેલાં લખી કાઢું એટલે 1/6 1 + sin 6x રેસ્ટ ટુ 1/2 ઇન્ટુ 6 cos 6x dx. આ રીતે પદોની ગોઠવણી કરી દીધી. હવે 6 × cos 6x એ આનું વિકલન થઈ ગયું છે એટલે 1/6 ઇન્ટ્રીગેશન 1 + sin 6x રેસ્ટ ટુ 1/2 ઇન્ટુ માં d/dx ઓફ 1 + sin 6x dx. હવે આનું બાજુમાં વિકલન એટલે આપણે ઘાતાંકની અંદર 1 ઉમેરી દઈશું. તો 1 + sin 6x રેસ્ટ ટુ 1/2 + 1 એટલે 3/2 અપોન 3/2 + c. અહીંયાથી 3 એટલે 3 × 3 9 એટલે 1 + sin 6x રેસ્ટ ટુ 3/2 અપોન 9 + c. ઓકે, એટલે આપણને આ દાખલો 1 માર્કની અંદર પૂછાઈ શકે. ચલો ઉદાહરણ નંબર 38 ની વાત કરું તમારી જોડે. તો ઇન્ટ્રીગેશન x^4 − x^1/4 upon x dx. આવો દાખલો આપણે આગળ કોઈ એક સ્વાધ્યાયની અંદર સોલ્વ કરેલો છે. મેં યાદ કરો, x^4 ને મારે કોમન લેવા પડે છે. કોને કોમન લેવાના છે? x^4 ને. તો આ રીતે લખી શકાશે, x^4 કોમન લઈશું. તો x થઈ જશે, યાદ કરો, x^4 કોમન લઈએ એટલે એની ઉપર 1/4 ઘાત છે એટલે બહાર તો માત્ર x જ નીકળશે. તો 1 − x / 4 / 1/4 / 5. હવે અહીંયાથી આ રીતે 1 − x³ એટલે અહીંયા x·3 / 1/4 ઇન્ટુ 1 / x·4 dx is equal to integration 1 − x·3 / 1/4 અને x·4 લખી દઉં. વિચારી જુઓ, અહીંયાથી x સુધી જશે એટલે x·3 હવે અહીંયાથી x સુધી જશે એટલે x·4 અને x·4 ઉપર જશે એટલે x·4 થઈ જવાની.
હવે આનું વિકલન તમે કરી જુઓ, એક નું વિકલન ઝીરો, એક્સ ની માઇનસ ત્રણ ઘાત, એનું તમે વિકલન કરો તો એક્સ ની માઇનસ ત્રણ ઘાત નું વિકલન શું થઈ શકે? માઇનસ ત્રણ આગળ આવી જશે એટલે માઇનસ થ્રી ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ ફોર, તો માઇનસ થ્રી વડે ગુણી કાઢું, માઇનસ થ્રી વડે ભાગી કાઢું, અને આ પાછા માઇનસ છે એટલે વન માઇનસ એક્સ રેસ ટુ માઇનસ થ્રી, તો આ ઝીરો, માઇનસ ત્રણ આગળ આવશે એટલે પ્લસ થ્રી એક્સ રેસ ટુ માઇનસ ફોર, એટલે ત્રણ વડે ગુણતા ત્રણ વડે ભાગતા, કારણ કે વચ્ચે માઇનસ છે એટલે શું થઈ જવાનું? પ્લસ. તો ત્રણ વડે ગુણી કાઢીએ તો વન બાય થ્રી, વન માઇનસ એક્સ રેસ ટુ માઇનસ થ્રી રેસ ટુ વન બાય ફોર, થ્રી ઇન્ટુ એક્સ રેસ ટુ ફોર ડીએક્સ, તો વન બાય થ્રી ઇન્ટ્રીગેશન એક્સ રેસ ટુ માઇનસ થ્રી રેસ ટુ વન બાય ફોર, અને આ થશે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ માઇનસ ફોર. એટલે આનું વિકલન બાજુમાં થઈ ગયું કહેવાય. હવે આનું વિકલન બાજુમાં થઈ ગયું, બરાબર? ઓકે, તો વન બાય થ્રી વન માઇનસ એક્સ રેસ ટુ માઇનસ થ્રી વન બાય ફોર પ્લસ વન, ને ફાઈવ અપોન ફોર અપોન ફાઈવ અપોન ફોર પ્લસ સી, એટલે એની ઉપરથી ફોર ઉપર જતા રહેશે, ચાર અપોન પંદર થઈ જશે, વન માઇનસ વન અપોન એક્સ ક્યુબ રેસ ટુ ફાઈવ અપોન ફોર પ્લસ સી. ક્લિયર? એટલે બંને દાખલા ખૂબ સહેલા હતા, બંને દાખલામાં એવું કોઈ ટિપિકલ કોઈ સ્ટેપ હતું નહીં, કઈ મેથડના દાખલા હતા બંને? કે બાજુમાં વિકલન સેટ કરવાનું હતું, બાજુમાં વિકલન સેટ કરવાનું હતું. જો તમે બાજુમાં વિકલન સેટ ના કરવું હોય તો તમે આદેશની રીતનો પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે ચોપડીમાં આપણે જે આદેશની રીત આપી છે તે મેથડનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ દાખલામાં સાઈન સિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લઈ લેશો તોય ચાલશે, સાઈન સિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ રીતે આ દાખલામાં પણ તમે આના બરાબર ટી આદેશ લેશો તોય સાચું જ છે. અહીંયા ખ્યાલ આવ્યો ને, એક્સ રેસ ટુ ફોર કોમન લેવાનો, એટલે ઉપર વન બાય ફોર ઘાત છે, એટલે એની રીતે શું થશે? વન માઇનસ એક્સ અપોન એક્સ રેસ ટુ ફોર રેસ ટુ વન બાય ફોર, બાર એક્સ આવી જશે, એક્સ અને એક્સ ની પાંચ ઘાત એટલે એક્સ ની ચાર ઘાત, અને ઉડી જશે એટલે એક્સ ની માઇનસ ત્રણ ઘાત. ક્લિયર? એટલે પછી બાજુમાં ત્રણ વડે ગુણતા ત્રણ વડે ભાગતા એટલે બાજુમાં વિકલન સેટ થઈ ગયું. કયું હતું? ઉદાહરણ નંબર સાડત્રીસ અને ઇન્ટ્રીગેશન એક્સ રેસ ટુ ફોર અપોન x માઇનસ વન ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ, એક્સ રેસ ટુ ફોર એક્સ માઇનસ વન એક્સ સ્ક્વેર પ્લસ વન. હવે આ દાખલો એ આંશિક અપૂર્ણાંકની રીતનો જ છે, પરંતુ છેદની ઘાતાંક તમે વિચારી જો, આ બે કૌંસનો ગુણાકાર કરી કાઢું તો એક્સ ની ચાર ઘાત છેદમાં એક્સ ની ત્રણ ઘાત માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન. તો છેદની ઘાતાંક છેદની બહુપદીની ઘાતાંક અંશની ઘાતાંક કરતા ઓછી છે, એટલે એનો અર્થ એવો થયો કે હું આ બેનો ભાગાકાર કરી શકું. એટલે પહેલા તો મારે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ, તો આ રીતે હું ભાગાકાર કરું છું, એક્સની ત્રણ ઘાત એક્સ ની ત્રણ ઘાત ઓછા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન, એનો ભાગાકાર એક્સ ની ચાર ઘાત જોડે કરીશું આપણે. હવે માત્ર એક્સ ની ચાર ઘાત જ છે તો સ્વાભાવિક છે કે એની આગળના કોઈ પદ નથી, એટલે એની જગ્યાએ હું ઝીરો લખી શકું, ઝીરો એક્સ ક્યુબ ઝીરો એક્સ સ્ક્વેર પ્લસ ઝીરો એક્સ પ્લસ ઝીરો. આ રીતે બહુપદી સેટ કરવી હોય તો કરી શકાય.
હવે x ની 4 ઘાત x ની 3 ઘાત એટલે હું x વડે ભાગ ચલાઈ શકું x વડે ભાગ ચાલશે તો આનો આની સાથે ગુણાકાર કરું તો x ની 4 ઘાત આનો આની સાથે ગુણાકાર માઈનસ x ક્યુબ આનો આની સાથે ગુણાકાર માઈનસ x સ્ક્વેર અને માઈનસ x ચિહ્નો બદલી કાઢીએ આ રીતે ચિહ્નો બદલી કાઢવામાં આવે તો કઈક આ રીતે થશે પણ અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ આવશે ઓકે હા x નો આની સાથે ગુણાકાર કર્યો એટલે પ્લસ x સ્ક્વેર ચિહ્નો બદલી કાઢ્યા આ પદ ઉડી જવાનું આખું આ થશે x ક્યુબ આ થશે માઇનસ x સ્ક્વેર આ થશે પ્લસ x અને ઉપરથી તો કશું નહીં આવે એટલે 0 આવશે ઓકે પ્લસ 0 આવવાના છે હવે કેટલાય ભાગ ચાલશે x ક્યુબ અહીંયા પણ x ક્યુબ છે એટલે સ્વાભાવિક છે કે એકે ભાગ ચાલવાનો પ્લસ 1 એ ભાગ ચલાવું તો x ક્યુબ માઇનસ x સ્ક્વેર પ્લસ x અને માઇનસ 1 ક્લિયર હવે ચિહ્નો બદલી કાઢું માઇનસ પ્લસ માઇનસ પ્લસ તો અહીંયાથી x ક્યુબ ઉડી જશે x સ્ક્વેર પણ ઉડી જશે x x પણ ઉડી જશે खाली प्लस वन बाकी रहेशे એટલે કે આ રીતે ભાગાકાર કરવાથી અહીંયા શેષ 1 આવે છે ભાગફળ કેટલું આવ્યું x + 1 એટલે એની ઉપરથી આપણે લખી શકીએ આ બે નો ગુણાકાર ભાગફળ વત્તા ભાજ્ય સોરી ભાગફળ ગુણ્યા ભાજ્ય વત્તા શેષ તો આ રીતે થશે અંદરની બહુપદી તો ખાલી x / 4 જ છે મારી જોડે x raised to 4 is equal to x plus 1 into x cube minus x square plus x minus 1 plus 1 આ રીતે આવી જશે હવે આના છેદમાં આ પદ છે તો બંને બાજુ એના આપણે ભાગાકાર કરી નાખીએ તો x raised to 4 upon x cube minus x square plus x minus 1 ભાગાકાર કરી નાખું તો x plus 1 જ રહેશે આ ઉડી જશે plus 1 upon x cube minus x square plus x minus 1 હવે આ જે આખી પદાવલી છે એ આ બે નો ગુણાકાર કરવાથી આપણે લાવેલા એટલે આ બંને જે પદ છે એટલે આખું આ જે પદ છે એ આ બે અવયવો નો ગુણાકાર કહેવાશે એટલે x raised to 4 upon x minus 1 x square plus 1 is equal to x plus 1 plus 1 upon x minus 1 x square plus 1 clear તો હવે આપણે આના માટે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરી શકીએ એટલે અનુચિત સમ્ય વિધેયનું ઉચિત સમ્ય વિધેયમાં શું કર્યું કહેવાય રૂપાંતર આપણે આવા દાખલા આગળના સ્વાધ્યાય 7. समथिंग 7.6 के 7.76 के 5 માં જોઈલા છે બરાબર ધ્યાન રાખજો છેદની બહુપદી ની ઘાતાંક અંશની બહુપદી ની ઘાતાંક કરતા ઓછી હતી એટલે માટે આ બે નો ગુણાકાર કર્યો અને આ બે નો ભાગાકાર આ રીતે બરાબર આ ભાગાકાર તમારે દાખલામાં બતાવો તો વધારે સારું બરાબર દાખલામાં બતાવજો ટૂંકમાં જે રીતે મેં બોર્ડ ઉપર લખેલું છે એ રીતે લખજો કારણ કે 4 કે માર્કનો દાખલો કહી શકાય આને એટલા માટે તો જો હવે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરી કાઢવાનો કોના માટે ખાલી આટલા પદ માટે બરાબર તો આટલા પદ માટે આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીએ તો 1 upon x minus 1 into x square plus 1 is equal to a upon x minus 1 દ્વિઘાત સમીકરણ એટલે bx plus c છેદમાં x square plus 1 અને પરિણામ નંબર 1 કહી દઈએ હવે આનો લસા લઈશું તો 1 is equal to a into x square plus 1 bx plus c into x minus 1 અને પરિણામ નંબર 2 હવે a ના છેદમાં શું છે x minus 1 તો x minus 1 is equal to 0 ધારી લો x minus 1 is equal to 0
x is equal to 1. x is equal to 1 ને હું પરિણામ નંબર 2 માં મૂકી દઈશ. પરિણામ નંબર 2 માં x ની જગ્યાએ 1 મૂકી દઈએ. તો 1 is equal to a into 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે 2. આ પદ આખું 0 થઈ જશે. એટલે a is equal to 1 by 2. ક્લિયર? હવે b ના છેદમાં એટલે કે આના બરાબર તો હું 0 ધારી નહીં શકું, કારણ કે x square plus 1 બરાબર 0, તો x square is equal to minus 1 એ શક્ય નથી. તો હું પરિણામ નંબર 2 નું સાદુરૂપ આપી દઉં. પરિણામ નંબર 2 એનું સાદુરૂપ, તો 1 is equal to a નો ગુણાકાર કરી દઉં, ax square plus a, આ બે કૌંસનો ગુણાકાર, તો bx square minus bx plus cx minus c. પદોની ગોઠવણી કરી દઉં, આ બાજુ 0x square plus 0x plus 1 લખી દઉં, અહીંયા ax square અને bx square એટલે a plus b into x square. હવે આ બંને માંથી x common એટલે c minus b into x, a minus c અચળ પર a minus c. હવે બંને બાજુએ સહગુણકોની સરખામણી કરી દઉં. x square નો સહગુણક, x square નો સહગુણક, તો a plus b is equal to 0, તો b is equal to minus a. હવે a is equal to 1 by 2, તો b is equal to minus 1 by 2. હવે કોની કિંમત રહી? c. તો c minus b is equal to 0, તો b એટલે c is equal to b એટલે કે c is equal to minus 1 by 2. ક્લિયર? અને આ a, b અને c ની કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? પરિણામ નંબર 1 માં. એટલે પરિણામ નંબર 1 માં કિંમત મૂકી દઈએ આખી. તો કોના બરાબર આવશે પરિણામ નંબર 1? આ પદ બરાબર 1 upon x minus 1 x square plus 1 is equal to a. a એટલે 1 by 2. 1 by 2 upon x minus 1. પછી bx plus c એટલે minus 1 by 2 into x minus 1 by 2 upon x square plus 1. ક્લિયર? એટલે આ પદ આની જગ્યાએ આપણે મૂકી દઈએ. હવે તો આખી જે રકમ છે, આખી જે રકમ છે હવે આ એ x plus 1 plus આની જગ્યાએ હવે આ પદ આખું આવી જશે અને પછી સંકલન કરી દઈશું. ઓકે? એટલે આ પણ દાખલો તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે. ફરીથી એક વખત સમજી લો, સૌથી આઈએમપી વસ્તુ આ જ છે, બાકી તો આ તો તમે આગળ કરી ગયા છો. આ કરેલું જ છે, તમે નથી કર્યું એમ નથી કહેતો, પણ આવું કરવું પડશે. કારણ કે આ જે બહુપદી છે, આખું આ જે સમય વિધેય છે એ અનુચિત છે. એનું ઉચિત સમય વિધેયમાં તમારે શું કરવાનું? રૂપાંતર. એટલે કે છેદની ઘાતાંક ઓછી છે, છેદની બહુપદીની ઘાતાંક અંશની બહુપદીની ઘાતાંક કરતા ઓછી છે, એટલે આનો ભાગાકાર કરી શકાય આપણાથી. આનો ભાગાકાર આપણાથી કરી શકાય, એટલે પહેલા આ રીતે ભાગાકાર કરવાનો છે તમારે. ઓકે? અને ભાગાકાર કર્યા પછી ભાગફળ ગુણ્યા ભાજ્ય વત્તા શેષ, એટલે સ્ટેપ લખવાનું છે. આ બેનો ગુણાકાર અને એમાં ઉમેરી દેવાનું. પછી x રેસ ટુ 4 એના છેદની અંદર આ પદ લખ્યું છે, તો એના વડે આખા પદને હું ભાગાકાર કરી નાખું એટલે આ પદ આવી જશે. પછી આ બહુપદી x ક્યુબ માઇનસ x સ્ક્વેર પ્લસ x માઇનસ 1, આ બહુપદી હું કોની ઉપરથી લાવ્યો છું? તો આ બે કૌંસનો ગુણાકાર, આ બે અવયવના ગુણાકાર પરથી, એટલે આની જગ્યાએ x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1, આની જગ્યાએ પણ a. અને પછી આના માટે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કર્યો. ક્લિયર? તો હજુ પણ દાખલો અધૂરો છે, સંકલન કરવાનું બાકી છે. હવે આપણે એનું સંકલન કરી દઈએ પરિણામમાં કિંમતો ગોઠવીને. તો ગોઠવી દઉં, તો આ રીતે x રેસ ટુ 4 અપોન
एक्स माइनस वन एक्स स्क्वायर प्लस वन, एक्स माइनस वन एक्स स्क्वायर प्लस वन इज इक्वल टू एक्स प्लस वन प्लस, हवे आ पद आखू એટલે એના બરાબર તો આ લખી શકાશે મારાથી, એટલે વન બાય ટુ અપોન એક્સ માઇનસ વન પ્લસ માઇનસ વન બાય ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન બાય ટુ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન. ક્લિયર? હવે સંકલન કરી દઈએ તો હવે આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રીગેશન એક્સ પ્લસ વન ડીએક્સ वन बाय टू संकलन की बार वन अपॉन एक्स माइनस वन डीएक्स. हवे अहियाँ थी टू ने कॉमन ले लो, टू कॉमन ले लो एटले माइनस वन बाय टू एक्स प्लस वन अपॉन एक्स स्क्वायर प्लस वन डीएक्स. हवे छेद अलग अलग आपी दईए आपणे तो आ रीते इंटीग्रेशन एक्स प्लस वन डीएक्स आ पद एमनु एम આ પદ પણ હજુ એમને એમ મારે લખવું પડશે વન અપોન એક્સ માઇનસ વન. અહીંયાથી છેદ અલગ અલગ આપી દઉં તો એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ, અહીંયા માઇનસ વન બાય ટુ ઇન્ટ્રીગેશન વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ. હવે બે વડે ગુણી કાઢું, બે વડે ભાગી કાઢું એટલે છેદનું વિકલન ઉપર જતું રહેશે. તો ઇન્ટ્રીગેશન એક્સ પ્લસ વન ડીએક્સ આ પદ એમનું એમ પ્લસ વન બાય ટુ વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ માઇનસ વન બાય ફોર, બે વડે ગુણતા બે વડે ભાગતા એક્સ સ્ક્વેર પ્લસ વન માઇનસ વન બાય ટુ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ. છેદનું વિકલન અંશમાં એટલે આની જગ્યાએ ડી બાય ડીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ વન લખી દઈએ, બાકીના બધા જ પદ એમને એમ લખવા પડશે એક્સ પ્લસ વન ડીએક્સ પ્લસ વન બાય ટુ વન અપોન એક્સ માઇનસ વન ડીએક્સ માઇનસ વન બાય ફોર, આ પદ થઈ જશે ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વન છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ, અને આ છે વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું સૂત્ર. હવે બધાનું સંકલન કરી દઈએ, બધા જ પદો એના સ્વરૂપોની અંદર એના પ્રમાણિત સ્વરૂપોની અંદર ગોઠવાઈ ગયા છે. તો સંકલન કરીએ તો એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ, એક નું સંકલન એક્સ પ્લસ વન બાય ટુ, આનું થશે લોગ મોડ એક્સ માઇનસ વન. અહીંયા પણ છેદનું વિકલન અંશમાં એટલે લોગ મોડ એક્સ સ્ક્વેર પ્લસ વન, અહીંયા ટેન ઇન્વર્સનું સૂત્ર થઈ જશે એટલે માઇનસ વન બાય ટુ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ સી. ક્લિયર? તો આપણે એક સારામાં સારું પાંચ માર્કની અંદર પૂછાય તેવું ઉદાહરણ છે, બરાબર? એટલે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરશો તો જ આનો જવાબ એટલે કે અનુચિતનું ઉચિતમાં રૂપાંતર થશે. ક્લિયર? ઓકે, હવે એના પછીનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 40, બહુ સારું ઉદાહરણ છે. આપણ ઇન્ટ્રીગેશન લોગ લોગ એક્સ પ્લસ વન અપોન લોગ એક્સ નો સ્ક્વેર ડીએક્સ આ રીતે છે. લોગ લોગ એક્સ પ્લસ વન અપોન લોગ એક્સ નો સ્ક્વેર. હવે આ દાખલાની અંદર તમારે લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેવો પડશે. લોગ એક્સ બેઝ ઈ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેવાનો, બાકી કશું કઈ સેટ નહીં થાય. કોઈ પણ મેથડ તમે એપ્લાય કરશો આના સિવાય તમારું સેટિંગ થાય એવું નથી. હવે લોગ એક્સ બેઝ ઈ બરાબર ટી, તેની ઉપરથી x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ t, આ તો ખ્યાલ છે ને, લઘુગણકીયનું ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર. હવે આનું વિકલન કરીએ તો dx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ t નું વિકલન e રેસ ટુ
टी ले डीएक्स इज इक्वल टू ई रेस टू टी डी टी तो हमें आई इज इक्वल टू इंटीग्रेशन लॉग लॉग एक्स એટલે लॉग टी वन अपॉन लॉग एक्स એટલે लॉग एक्स बराबर टी धारेला छे એટલે टी स्क्वेर डीएक्स એટલે ई रेस टू टी डी टी હવે ઈ રેસ ટુ ટી ને હું પહેલા મૂકી દઉં લોગ ટી લોગ નું વિકલન વન અપોન ટી થવાનું એટલે વન અપોન ટી ઉમેરતા વન અપોન ટી બાદ કરીએ પ્લસ વન અપોન ટી સ્ક્વેર ડી ટી લોગ ટી નું વિકલન વન અપોન ટી એટલે વન અપોન ટી ઉમેરતા અને વન અપોન ટી બાદ કરીએ આવું સેટિંગ કરવાથી ઘણો મોટો ફાયદો થઈ જશે આપણને હવે આ બે પદને જોડે રાખીશું આ બે પદને જોડે રાખીએ તો ઇન્ટિગ્રેશન e રેસ ટુ t log t પ્લસ 1 upon t dt હવે આ બંનેમાંથી માઈનસ કોમન કાઢી કાઢો તો e રેસ ટુ t 1 upon t માઈનસ 1 upon t સ્ક્વેર dt ઓકે આમાંથી હું માઇનસ કોમન કાઢી કાઢું તો માઇનસ વન અપોન ટી પ્લસ ના માઇનસ વન અપોન ટી સ્ક્વેર તો હવે આનું વિકલન બાજુમાં થઈ ગયું લોગ ટી નું વિકલન વન અપોન ટી અને વન અપોન ટી નું વિકલન માઇનસ વન અપોન ટી સ્ક્વેર જો જોરદાર સેટ થયું આખું પર જો ખતરનાક સેટિંગ કર્યું મેં આખું log x is equal to t આદેશ લીધો બરાબર એટલે કઈ લઘુગણક નું ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર એટલે કે x is equal to e raised to t આનું વિકલન કરો તો dx is equal to e raised to t dt તો ઇન્ટિગ્રેશન log log x યા આ log x એની જગ્યાએ t આ log x ની જગ્યાએ t અને dx dx એટલે e raised to t dt હવે લોગ ટી નું વિકલન લોગ ટી નું વિકલન 1 અપોન ટી થવાનું એટલે 1 અપોન ટી ઉમેરતા અને 1 અપોન ટી બાદ કરી દઈએ હવે આ ત્રણ આ બે પદ જોડે અને આ બે પદ જોડે મૂકી દીધા અને ઈ રેસ ટુ ટી તો હતું જ આગળ તો બંને ને આ બંને જે જૂથ છે એને ઈ રેસ ટુ ટી પણ આપી દીધું તો હવે આ લોગ ટી નું વિકલન 1 અપોન ટી અને 1 અપોન ટી નું વિકલન માઇનસ 1 અપોન ટી સ્ક્વેર તો હવે આ રીતે લખી શકાશે ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ ટી લોગ ટી પ્લસ ડી બાય ડી ટી ઓફ લોગ ટી એટલે બાજુમાં વિકલન થઈ ગયું કહેવાય માઇનસ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ ટી વન અપોન ટી પ્લસ ડી બાય ડી ટી વન અપોન ટી ડી ટી ક્લિયર તો બાજુમાં વિકલન થઈ ગયું એટલે નિયમ પ્રમાણે e raised to t into log t minus e raised to t into 1 upon t plus c મેથડ યાદ છે ને બાજુમાં વિકલન એટલે e raised to t into log t વિધેય into સોરી વિધેય પ્લસ વિધેયનું વિકલન હવે e raised to t કોમન લઈએ e raised to t कॉमन लॉग टी माइनस वन अपॉन टी प्लस सी હવે ટી બરાબર આપણે કયો આદેશ લીધેલો હતો લોગ એક્સ અને ઈ રેસ ટુ ટી એટલે એક્સ તો આપણે શું લખીશું ઈ રેસ ટુ ટી ની જગ્યાએ એક્સ ઇન્ટુ માં લોગ લોગ એક્સ માઇનસ લોગ એક્સ પ્લસ સી ક્લિયર એ ખૂબ જ સ્ટાન્ડર્ડ ઉદાહરણ હતું આ ઉદાહરણ નંબર 40 હવે ઉદાહરણ નંબર 41 ઉદાહરણ નંબર 41 તો તમારું ખૂબ જાણીતું ઉદાહરણ છે બહુ વાંધો આવે એવું નથી બહુ સહેલું ઉદાહરણ છે ઇન્ટિગ્રેશન અંડર રૂટ ઓફ કોટ એક્સ પ્લસ અંડર રૂટ ઓફ ટેન એક્સ રૂટ કોટ એક્સ પ્લસ રૂટ ટેન એક્સ આખો દાખલો આપણે અગાઉ ચલાવેલો છે યાદ દેવડાવી દઉં કે રીતનો હતો એ આ રૂટ કોટ એક્સ આપેલા છે એની જગ્યાએ 1 અપોન રૂટ ટેન એક્સ લખી દેવાના
प्लस अंडर रूट टेन एक्स डीएक्स हवे अहींथी आनो लसा लईए एटले वन प्लस टेन एक्स अपॉन अंडर रूट टेन एक्स डीएक्स हवे आदेश लईशु कोना बराबर आदेश तो टेन एक्स इज इक्वल टू टी स्क्वेर धारी लेवानो टेन एक्स बराबर टी स्क्वेर धारी तो टेन नो विकलन सेक्स स्क्वेर एक्स डीएक्स इज इक्वल टू टू टी डीटी टी स्क्वेर नो विकलन शू थई जशे टू टी હવે આ સેક્સ સ્ક્વેર એક્સ ને છેદમાં મૂકી દઈએ તો ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ ટી અપોન સેક્સ સ્ક્વેર એક્સ એટલે વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ ડીટી એટલે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ ટી અપોન વન પ્લસ ટેન એક્સ બરાબર ટી સ્ક્વેર તો ટી રેસ ટુ ફોર ક્લિયર અને આ બધી જ કિંમતો હવે આપણે આ સંકલનમાં મૂકી દેવાની યાદ છે ને આપણે એક સ્વાધ્યાય મેં ચલાવેલું હતું બરાબર ગુજરાત બોર્ડની ચોપડીનું એક આખું સ્વાધ્યાય હતું આ મેથડ ઉપર આધારિત સ્વાધ્યાયના છેલ્લા દાખલા હતા બરાબર પાંચ સાત દાખલા હતા રૂટ ટેન એક્સ પ્લસ રૂટ કોટ એક્સ કોટ એક્સ એટલે વન અપોન ટેન એક્સ અને ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર આદેશ લેવાનો ટેન એક્સ બરાબર કયો આદેશ લેવાનો ટી સ્ક્વેર તો ટેન નું વિકલન શું થઈ જવાનું સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર નું ટુ ટી ડીટી sec square x છેદમાં લઈ દઈશું પણ sec square x ની જગ્યાએ 1 plus tan square x અને tan x બરાબર t square એટલે t raised to 4 એટલે dx is equal to 2t upon 1 plus t raised to 4 dt clear હવે આ બધા જ પદોની ગોઠવણી હવે હું આની અંદર કરી દઉં ઓકે હવે આની અંદર કિંમતો મૂકી દઉં તો i is equal to 1 plus 10x પણ 10x બરાબર t square એટલે 1 plus t square અંડર રૂટ 10x એટલે t dx dx એટલે 2t upon 1 plus t raised to 4 dt મૂકી દીધી કિંમતો હવે અહીંયાથી TTTT ઉડી જશે 2 ઇન્ટિગ્રેશનની બહાર 1 upon t square 1 plus t raised to 4 dt હવે અંશ અને છેદમાંથી હું t square કોમન કાઢી કાઢું તો 1 plus t square કોમન નીકળે એટલે કે આ રીતે લખી શકાશે અંશમાંથી t square કોમન અને છેદમાંથી પણ તો 1 upon t square plus 1 અહીંયા t square 1 upon t square plus t square યાદ છે ને અંશ અને છેદમાંથી આપણે t square કોમન લીધા કહેવાય પદોની ગોઠવણી કરવી હોય તો કરી દઉં 1 plus 1 upon t square અને t square plus શું હતું મધ્યમ પદ ઉમેરવાનું અને બાદ કરવાનું તો આનું મધ્યમ પદ 2 આવે પણ પહેલા માઇનસ 2 લખીશું પ્લસ 1 upon t square plus 2 plus 2 એટલે 2 ઉમેરતા અને 2 બાદ કરતા તો હવે આ જે 3 પદ છે અહીંયા 1 plus 1 upon t square અને આ પદ શું થઈ જશે t માઇનસ 1 upon t નો હોલ સ્ક્વેર પ્લસ 2 dt હવે આનું આના બરાબર આદેશ લેવાનો એટલે t માઇનસ 1 upon t એના બરાબર u ધારી લઉં શું ધારી લઉં u t નું વિકલન 1 આનું માઇનસ 1 upon t સ્ક્વેર એટલે પ્લસ થઈ જશે dt is equal to du તો હવે કિંમત મૂકી દઈએ સંકલનમાં તો i is equal to 2 integration 1 plus 1 upon t square dt 1 plus 1 upon t square dt એટલે એની કિંમત du upon t minus 1 upon t એટલે u એટલે u square plus 2 u square
प्लस टू कौन विकलन अरे कौन सूत्र था जैसे यू स्क्वायर प्लस टू ए टेन इनवर्स टू था ना कौन सूत्र बन से आपको टेन इनवर्स टू वन अपॉन ए टेन इनवर्स टू सूत्र था जैसे आपको એટલે આ રીતે 2 ઇન્ટુ 1 અપોન એ એટલે રૂટ ટુ ટેન ઇનવર્સ યુ અપોન રૂટ ટુ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ ટેન ઇનવર્સ યુ કોના બરાબર ધારેલું છે ટી માઇનસ 1 અપોન ટી અપોન રૂટ ટુ પ્લસ સી હવે અહીંયાથી ટી નો લસા લઈએ टी नो लसा लीए तो टी स्क्वेर माइनस वन अपॉन रूट टू इंटू टी प्लस सी हम टेन एक्स इज इक्वल टू टी स्क्वेर नो आदेश लीधेलो टेन एक्स बराबर टी स्क्वेर एट टी बराबर रूट टेन एक्स इज इक्वल टू रूट टू टेन एक्स टेन स्क्वेर एट के जगह टेन एक्स तो 10x माइनस 1 अपॉन रूट टू टी इधर रूट 10x सो आसे अंडर रूट टू 10x प्लस सी क्लियर इले आपन एक चार नाखो दाखलो छे आखो सारम सारू उदाहरण छे आपन रूट 10x प्लस रूट क्वाटेक्स आ मेथड नो दाखलो બરાબર આપણી ચોપડી ની અંદર માત્ર એક ઉદાહરણ તરીકે જ આપેલો છે તો ધ્યાન રાખવાનું અંશ અને છેદને ટી સ્ક્વેર વડે ભાગવાના અથવા તો ટી સ્ક્વેર કોમન લેવા કઈ મધ્યમ પદ બે બાદ કરવાનું બે ઉમેરવાનું પહેલા બાદ કર્યું કારણ કે ઉપર પ્લસ છે એટલે આના બરાબર જ્યારે આદેશ લઈએ અને એનું વિકલન કરીએ તો ઉપરનું પદ પ્લસ આવી જાય એટલા માટે ઓકે બહુ સારામાં સારું ઉદાહરણ હતું આ ચલો હવે ઉદાહરણ નંબર 42 42મું ઉદાહરણ કે ઇન્ટિગ્રેશન sin 2x ઇન્ટિગ્રેશન sin 2x cos 2x અપોન अंडर रूट ऑफ 9 माइनस कॉस रेस्ट टू फोर टू एक्स शू लगी जाए कॉस रेस्ट टू फोर टू एक्स डी एक्स आप बहुत सारू उदाहरण है सीम्पल जो कई मोटू बहुत खतरनाक उदाहरण नहीं बराबर इंटीग्रेशन ऑफ साइन टू एक्स कॉस टू एक्स अपॉन अंडर रूट ऑफ 9 माइनस आने हूँ cos स्क्वायर 2x नो होल स्क्वायर लिखी सका से आ रही थे cos नी चार घात पे એટલે એને cos स्क्वायर નો પણ સ્ક્વેર થાય કે ના થાય હવે તમે અહીંયા cos स्क्वायर x इज इक्वल टू t આદેશ લઈ લો cos स्क्वायर 2x इज इक्वल टू t cos स्क्वायर 2x इज इक्वल टू टी आदेश लेवामां आवे हवे आनो विकलन करी काढो तो आनो विकलन करिए तो 2 आगळ आवी जशे 2 cos 2x cos 2x नु फरीथी विकलन करीशु एटले माइनस sin 2x अने हजु 2x नु विकलन एटले इनटू मां dx इज इक्वल टू dt ले माइनस 4 sin 2x into cos 2x dx is equal to dt એટલે ઉપરનું જે પદ છે sin 2x cos 2x એના બરાબર dt પર માઈનસ 4 છેદમાં મૂકી દઈએ એટલે sin 2x into cos 2x dx is equal to minus dt upon 4 તો અંશની જે કિંમત છે માઈનસ dt upon 4 अपॉन अंडर रूट ऑफ 9 माइनस टी स्क्वेर थी जैसे अंडर रूट ऑफ 9 माइनस टी स्क्वेर तो माइनस 1 बाय 4 संकलन निबार अंडर रूट ऑफ
3 वर्ग ओछा a स्क्वायर कौन सूत्र થઈ ગયો અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર તો માઈનસ 1/4 સાઈન ઇન્વર્સ નું સૂત્ર થઈ જશે સાઈન ઇન્વર્સ t / 3 સાઈન ઇન્વર્સ t / 3 અને t કોના બરાબર ધારેલું છે આપણે cos સ્ક્વેર 2x ને માઈનસ 1/4 સાઈન ઇન્વર્સ cos સ્ક્વેર 2x / 3 + c બરાબર માઈનસ 1/4 સાઈન ઇન્વર્સ cos સ્ક્વેર 2x / 4 + c સારો દાખલો તો એમ તો કઈ એક માર્કમાં ના પૂછાય બે માર્કમાં કે ત્રણ માર્કમાં પૂછાય એવો દાખલો છે એમ તો પાછો કારણ કે cos ની 4 ઘાત એટલે cos સ્ક્વેર નો પણ સ્ક્વેર આ સૌથી પહેલો સ્ટેપ IMP કહેવાય મારા મત પ્રમાણે પછી cos સ્ક્વેર x = t આદેશ લેવાનો cos સ્ક્વેર 2x = t પછી આનું વિકલન વિકલનમાં ધ્યાન રાખજો એમાં પાછી ભૂલ ના પડે 2 આગળ આવી જશે બેમાંથી એક જાય તો 1 cos નું વિકલન - sin અને 2x નું વિકલન 2 dx = dt એટલે - 4 થઈ ગયા આ બેનો ગુણાકાર કેટલો થશે - 4 અને આ - 4 છેદમાં જતા રહે એટલે ઉપરનું જે પદ છે આટલું આખું એની જગ્યાએ માઇનસ ડીટી અપોન 4 અંડર રૂટ 9 માઇનસ ટી સ્ક્વેર માઇનસ 12 આવી જશે માઇનસ 1/4 12 આવી જશે એટલે અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નું સૂત્ર એટલે સાઈન ઇન્વર્સ એક્સ અપોન એ નું સૂત્ર થઈ જશે અને ટી બરાબર આપણે જે આદેશ લીધેલો છે કોસ સ્ક્વેર 2x અહીંયા મૂકી દીધો ક્લિયર આ હતું આપણું ઉદાહરણ નંબર 41 અને 42 ઉદાહરણ બહુ સારામાં સારું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 43 43 ઇન્ટિગ્રેશન માઇનસ 1 થી 3/2 માઇનસ 1 થી 3/2 x ઇન્ટુ સાઈન પાઈ x dx માઇનસ 1 થી 3/2 અને માનાંક નો દાખલો છે શેનો દાખલો છે માનાંક માનાંક ની અંદર x ઇન્ટુ સાઈન પાઈ x આપેલા છે આપણે માનાંક વાળા દાખલા આગળ ગણેલા છે પહેલા આપણે દાખલો એમાંનો એકાદ દાખલો કઈક રકમ મારી રીતે લખું છું જેમ કે માઇનસ 2 થી 2 નું સંકલન છે માનાંકમાં x માઇનસ 1 છે તો માઇનસ 2 થી એ 3 લો માની લો બરાબર આવો એક માનાંકનો દાખલો છે હવે આ માનાંકનો દાખલો ગણવો હોય તો આપણે બે વિકલ્પો વિચારીએ એક વાર પ્લસ અને એક વાર માઇનસ બરાબર એટલે કે x માઇનસ 1 એ ગ્રેટર ધેન 0 અને બીજી વખત x માઇનસ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે કહેવાનો અર્થ એમ છે કે x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને એક વિકલ્પ આવે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અથવા તો એવું પણ લોજિક આપણે દોડાવી શકીએ કે માનાંકની અંદર જે કઈ પદ છે આ માનાંકની અંદર આ જે કઈ વિધેય લખેલું છે કે જે કઈ પદ એના બરાબર હું 0 ધારી લઉં એના બરાબર શું ધારી લઉં 0 અને x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે આખો ઇન્ટરવલ માઇનસ 2 થી 3 આ માઇનસ 2 થી 3 નો આખો ઇન્ટરવલ એ કયા બિંદુથી છૂટો પડે છે 1 થી આવી આપણે કહી શકીએ આના બરાબર 0 ધારી લો એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 આ x ઇઝ ઇક્વલ ટુ 1 માટે આ વિધેયની કિંમત કેવી થાય છે 0 થાય છે એનો નીતિ બિંદુ ક્રિટિકલ પોઈન્ટ છઠ્ઠા ચેપ્ટર ની અંદર આપણે આવી કઈક વાત પેલા મહત્તમ ન્યૂનતમ ની અંદર આ શબ્દ હતો નીતિ બિંદુ બરાબર ક્રિટિકલ પોઈન્ટ આ પોઈન્ટ આગળ આ વિકલ આ વિધેયની કિંમત શૂન્ય થશે એટલે એક વિકલ્પ માઇનસ 2 થી 1 લઈએ છીએ બીજો વિકલ્પ 1 થી 3 લઈએ છીએ આવી કઈક આપણે માનાંકની વાત કરી શકીએ એટલે કે x બરાબર 1 માટે આ વિધેયની કિંમત કેવી થાય છે શૂન્ય ધારો કે બીજો કોઈ દાખલો લઈએ માઇનસ 5 થી 6 લો
मानांक में 2x माइनस 1 dx लो तो माइनस 5 थी 6 में क्या बिंदु आगर थी विधेय पोतानी किम्मतों में फेरफार कर से प्लस माइनस ने किम्मतों में फेरफार क्या बिंदु ए थी कर से तो एना माटे मानांक नी अंदर जे कई पद छे एना बराबर 0 धारी लो तो x इज इक्वल टू 1/2 એટલે કે માઇનસ 5 થી 6 માં 1/2 આગળથી 1/2 આગળથી વિધેયની કિંમત કાં તો પ્લસ થતી હશે કાં તો માઇનસ થતી એટલે 1/2 બિંદુથી આ વિધેય પોતાનું સ્વરૂપ બદલશે બરાબર પોતાનું ચિહ્ન બદલશે તો ભાઈ આ જ લોજિક ઉપરથી મારે આ દાખલાની વાત કરવી છે આ ઉદાહરણની વાત કરવી છે માનાંકમાં x ઇન્ટુ sin pi x આની વાત કરવી છે તો એના માટે આપણે વિચારીએ કે કયા બિંદુ માટે આ વિધેયની કિંમત શૂન્ય થશે x ની કઈ કિંમત માટે -1 થી 3/2 માં -1 થી 3/2 ના અંતરાલમાં કઈ x ની કિંમત માટે આ વિધેયની કિંમત શૂન્ય થાય છે એ વિચારીએ વિચારો તમે વિચારી તો -1 થી 3/2 -1 આ 3/2 એટલે 1.5 3/2 એટલે 1.5 તો સૌથી પહેલા તો 0 માટે આના બરાબર x બરાબર હું 0 મૂકી દઉં શું મૂકી દઉં x બરાબર 0 તો x બરાબર 0 મૂકીએ તો આ વિધેયની કિંમત શૂન્ય થશે એટલે એક તો 0 આવશે ઓકે પછી એ સિવાય x ઇઝ ઇક્વલ ટુ 1 કેમ x ઇઝ ઇક્વલ ટુ 1 કારણ કે x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ એટલે sin pi થવાનું sin શું થવાનું pi અને sin pi ની કિંમત 0 છે sin pi ની કિંમત 0 છે એટલે આખું પદ કેવું થઈ જવાનું 0 એટલે કે બીજી આવશે 1 આવશે બરાબર અને પછી ડાયરેક્ટ 1 થી તે 3/2 આવશે એટલે 1 થી તે 1.5 આવશે એટલે કઈ બે સંખ્યા માટે વિધેયની કિંમત શૂન્ય થઈ તો 0 અને 1 માટે કઈ કિંમત 0 અને 1 એટલે -1 થી 3/2 માં -1 થી 3/2 માં આ બે કિંમતો માટે વિધેયની કિંમત વિધેયની કિંમત કેવી થઈ છે શૂન્ય થઈ છે એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે મારો અંતરાલ એટલે કે આપણું જે સંકલન છે એ -1 થી 0 નું આવી શકે મોડ ઓફ x sin pi x dx બીજો અંતરાલ આવે 0 થી 1 બીજો અંતરાલ 0 થી 1 -1 થી 0 માનાંકમાં x ઇન્ટુ sin pi x dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 1 માનાંકમાં x ઇન્ટુ sin pi x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 થી 3/2 મોડ ઓફ x ઇન્ટુ sin pi x dx બરાબર એટલે આ રીતે ત્રણ અંતરાલની અંદર એ વહેંચાઈ ગયો હવે આપણે વિચારવાનું રહ્યું કે આમાંથી કોના માટે પ્લસ થશે અને કોના માટે માઇનસ થશે તો પહેલા હું -1 થી 0 વચ્ચેની કોઈ સંખ્યા વિચારું -1 અને 0 ની વચ્ચે તો -1 ને 0 ની વચ્ચે -0.5 લઉં શું લઉં -0.5 માની લો કઈ સંખ્યા લેવામાં આવે -0.5 એટલે -1/2 લો ઇન શોર્ટ કઈ કિંમત લો -1/2 આ કિંમત લો ગમે તે લેવાય આટલાની વચ્ચે પણ મેં કઈ લીધી -1/2
હવે એ કિંમતો હું આની અંદર મૂકી દઉં સેમાં x ઇન્ટુ sin pi x માં તો માઈનસ 1 બાય 2 મૂકું એટલે આ કિંમત કેવી થઈ ગઈ માઈનસ થઈ ગઈ કહેવાય આ x ની કિંમત કેવી થઈ ગઈ કહેવાય માઈનસ આ કિંમત નેગેટિવ થઈ ગઈ કહેવાય અહીંયા માઈનસ મૂકું તો sin ઓફ માઈનસ pi બાય 2 થઈ જશે sin ઓફ શું થઈ જશે માઈનસ pi બાય 2 આ માઈનસ બહાર આવી જશે એટલે માઈનસ sin pi બાય 2 અને sin ન્યુ ની કિંમત એટલે કે માઈનસ 1 બાય 2 માટે આ પદ કેવું થઈ જવાનું નેગેટિવ થઈ જવાનું તો એનો અર્થ એવો થયો કે માઈનસ 1 થી 0 ની વચ્ચે માઈનસ 1 થી 0 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા મૂકવામાં આવે તો આ કિંમત માઈનસ થવાની x માઈનસ થવાનો અને sin pi x એ કેવો થવાનો માઈનસ ને માઈનસ માઈનસ શું થઈ જવાનું પ્લસ કેમ કારણ કે આ બેનો ગુણાકાર છે એટલે આ પદ આખું કેવું થઈ જવાનું પોઝિટિવ થઈ જવાનું અને પોઝિટિવ થઈ જશે એટલે મારે અહીંયા માનાંક દૂર થઈ જશે માનાંક દૂર થશે એટલે પ્લસ થઈ જશે એટલે માઈનસ 1 થી 0 x ઇન્ટુ sin pi x dx ક્લિયર ખ્યાલ આવ્યો ના આવ્યો ચલો હવે એના આગળ એની આગળનું પદ છે 0 થી 1 એનાથી આગળ 0 થી 1 તો 0 થી 1 માં પણ 0.5 પોઝિટિવ 0.5 એટલે 1 બાય 2 હું 1 બાય 2 મૂકી દઉં સેમાં x ઇન્ટુ sin pi x ની અંદર તો x કેવો થઈ જવાનો પોઝિટિવ થઈ જવાનો બરાબર પ્લસ 1 બાય 2 મૂકું એટલે આ તો પ્લસ આમાં 1 બાય 2 મૂકી દઉં એટલે sin pi બાય 2 sin pi બાય 2 ની કિંમત પ્લસ 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 એટલે પ્લસ જ થઈ જવાનું પોઝિટિવ જ તો માઇનસ 1 થી સોરી 0 થી 1 ની વચ્ચે પણ માઇનસ 0 થી 1 આટલાની અંદર એક કિંમત કેવી થઈ પ્લસ એટલે 0 થી 1 માનાંક દૂર થઈ જશે એટલે sin pi x dx ક્લિયર ઓકે હવે 1 થી 3 બાય 2 1 થી 3 બાય 2 તો 1 થી 3 બાય 2 એટલે 1.5 1 થી 1.5 એની વચ્ચે 1.2 આવે કે ના આવે આવે ને 1.2 એટલે 12 ભાગ્યા 10 હું એનો છેદ ઉડાડી દઉં એટલે 6.5 કહેવાય કે ના કહેવાય તો હું x ની કિંમત 6.5 લઉં તો શું થાય છે x ઇન્ટુ sin pi x x ની જગ્યાએ શું મૂકી દઉં 6/5 આમાં 6/5 મૂકી દઉં એટલે આ તો પોઝિટિવ હવે આમાં કિંમત મૂકી દઉં એમાં કિંમત મૂકી એટલે sin ઓફ 6π/5 આવું પદ આવશે 6π/5 એટલે pi પ્લસ π/5 થઈ જવાનું અને pi પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin ની કિંમત માઇનસ એટલે માઇનસ sin/5 π/5 ગમે તે હશે આપણે એની સાથે મતલબ નથી પણ આ પદ આખું કેવું આવી ગયું નેગેટિવ આવી ગયું એટલે આ પદ કેવું આવ્યું માઇનસ આવ્યું પ્લસ માઇનસ ગુણાકાર પ્લસ માઇનસ શું થઈ જવાનું માઇનસ એટલે એનો અર્થ એવો થયો કે 1 થી તે 3 બાય 2 ની અંદર 1 થી 3 બાય 2 માં આ અંતરાલની અંદર આ વિધેયની કિંમત નેગેટિવ થઈ ગઈ કહેવાય નેગેટિવ થઈ ગઈ એટલે આપણે માનાંક દૂર કરી કાઢીએ માનાંક દૂર કરીએ તો આગળ માઇનસ આવી જશે 1 થી 3 બાય 2 x ઇન્ટુ sin pi x dx ક્લિયર ખ્યાલ આવ્યો આ સૌથી મોસ્ટ આઈએમપી સ્ટેપ હતું આખું પછી તો હવે આની આગળ આવડે એવું છે તમને આની આગળ કઈ લોચો કઈ છે નહીં જે છે તે આ સમજવું જ અગત્યનું છે ઓકે હવે માઇનસ 1 થી 0 પ્લસ 0 થી 1 માઇનસ 1 થી 0 અને 0 થી 1 બંને વિધેય સરખા જ છે
આપણે એક ગુણધર્મનો અભ્યાસ કરેલો છે એ થી સી લખ્યું હોય અને પ્લસ ઇન્ટિગ્રેશન સી થી બી લખેલું હોય એફ એક્સ ડીએક્સ તો આપણે આના બરાબર શું લખી શકાય ઇન્ટિગ્રેશન એ થી બી એફ એક્સ ડીએક્સ લખાય કે ના લખાય તો બસ એ જ લોજિકના આધારે આપણે માઇનસ વન થી જીરો અને જીરો થી વન તો શું થઈ જશે માઇનસ વન થી વન એક્સ ઇન્ટુ સાઈન પાઈ એક્સ ડીએક્સ અને આ પદ માઇનસ વન થી થ્રી બાય ટુ એક્સ ઇન્ટુ સાઈન પાઈ એક્સ ડીએક્સ હવે સંકલન કરી દઈએ હવે સંકલન કરવા માટે ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ કરીશું બંને માટે x ને u કહી દઈશ અને આ પદને v કહી દઈશ તો આ રીતે x અચળ sin pi x નું વિકલન અરે સોરી સંકલન માઇનસ મોટું સંકલન dx upon dx ઇન્ટિગ્રેશન sin pi x dx એનું પણ સંકલન ક્યાંથી ક્યાંનું માઇનસ વન થી વન ક્લિયર હવે આના માટે તમને પદ લાંબુ લાગતું હોય તો આને આઈ વન કહી દો અને આઈ ટુ કહી દો પહેલા આઈ વન નું સાદુરૂપ આપો પછી આઈ ટુ નું અને પછી તમારે કિંમતો ગોઠવશો તોય વાંધો નથી હવે આના માટે હું ખંડર સંકલનનો નિયમ વાપરી દઉં એક્સ અચળ સાઈન પાઈ એક્સ ડીએક્સ માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં ડી બાય ડી એક્સ ઓફ એક્સ સાઈન પાઈ એક્સ ડીએક્સ એનું પણ સંકલન એટલે ડીએક્સ ક્યાંથી ક્યાંનું સંકલન વન થી થ્રી બાય ટુ ક્લિયર હવે સંકલન કરી દઈએ સાઈનનું સંકલન માઇનસ કોસ સાઈનનું સંકલન માઇનસ કોસ અને એક્સ નો સહગુણક છેદમાં માઇનસ એક્સ નું એક્સ પ્રત્યે વિકલન વન થઈ જશે સાઈન નું સંકલન માઇનસ એટલે અહીંયા પ્લસ આવી જશે ઇન્ટિગ્રેશન ઓફ સાઈન સોરી કોસ પાઈ એક્સ ડીએક્સ ક્યાંથી ક્યાંનું સંકલન માઇનસ વન થી વન માઇનસ એક્સ કોસ પાઈ એક્સ અપોન પાઈ માઇનસ એક્સ નું એક્સ પ્રત્યે વિકલન વન સાઈન નું સંકલન માઇનસ કોસ એટલે પ્લસ થઈ જશે કોસ પાઈ એક્સ અપોન પાઈ ડીએક્સ ક્યાંથી ક્યાંનું સંકલન વન થી થ્રી બાય ટુ હવે સંકલન કરી દઈએ તો માઇનસ એક્સ ઇન્ટુ કોસ પાઈ એક્સ અપોન પાઈ પ્લસ કોસ નું સાઈન પાઈ એક્સ અપોન પાઈ માઇનસ વન થી વન હવે આ માઇનસ માઇનસ એક્સ ઇન્ટુ કોસ પાઈ એક્સ અપોન પાઈ પ્લસ હા આમાં એક પદ રહી ગયું લખવાનું સાઈન નું સંકલન માઇનસ કોસ પાઈ એક્સ અપોન પાઈ ને ફરીથી જ્યારે સંકલન કરીશું ત્યારે પાઈ સ્ક્વેર થઈ જશે એ જ રીતે અહીંયા પણ ફરીથી સંકલન થઈ રહ્યું છે એટલે પાઈ સ્ક્વેર ક્યાંથી ક્યાંનું વન થી થ્રી બાય હવે અપર લિમિટ મૂકી દઈએ અને લોઅર લિમિટ તો અપર લિમિટ વન મૂકી દઉં તો અહીંયા વન મૂકી દઈએ તો કોસ પાઈ કોસ પાઈ ની કિંમત માઇનસ વન થઈ જવાની કોસ પાઈ ની કિંમત કેટલી થવાની માઇનસ વન અને આ માઇનસ એટલે પ્લસ થઈ ગયા એટલે વન અપોન પાઈ શું થઈ જશે વન અપોન પાઈ હવે અહીંયા વન મૂકી દઉં તો સાઈન પાઈ ની કિંમત જીરો એટલે એ પદ તો આપણું શું થઈ ગયું જીરો માઇનસ લોઅર લિમિટ માઇનસ વન મૂકી દઉં માઇનસ વન મૂકી દઉં તો કોસ ઓફ માઇનસ પાઈ
અહીં cos ઓફ માઈનસ પાઈ એટલે cos પાઈ થઈ જશે અને આગળના એટલે પ્લસ થઈ જવાના એટલે 1 અપોન પાઈ શું થઈ જશે 1 અપોન પાઈ શું મૂકી દીધું મેં x ની જગ્યાએ -1 x ની જગ્યાએ -1 મૂકી દીધો ધ્યાન રાખજો એટલે -1 મૂકશો એટલે માઈનસ માઈનસ પ્લસ પાઈ અને અહીંયાથી માઈનસ એટલે -1 અપોન પાઈ આવશે સોરી जीरो पद आखो जीरो અહીંયા 3 by 2 મૂકી દો એટલે 3 pi by 2 3 pi by 2 ની કિંમત માઈનસ 1 થવાની 3 pi by 2 ની કિંમત કેટલી થવાની માઈનસ 1 એટલે માઈનસ pi સ્ક્વેર થઈ જશે શું થઈ જશે માઈનસ 1 upon pi સ્ક્વેર માઈનસ લોઅર લિમિટ મૂકી દઈએ લોઅર લિમિટ 1 છે 1 મૂકી દો તો 1 મૂકીએ તો cos ઓફ pi એટલે માઈનસ 1 ना माइनस એટલે પ્લસ થઈ જશે એટલે 1 upon pi અહીંયા 1 મૂકી દઉં તો sin pi એટલે પદ 0 થઈ જવાનું ક્લિયર ઓકે તો આ રીતે 3 pi by ઉપર અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દીધી હવે આખા પદનું સાદું રૂપ આપી એટલે બધા કૌંસ દૂર કરી દઉં તો 1 upon pi माइनस माइनस प्लस 1 अपॉन पाई आ माइनस એટલે प्लस થઈ જશે 1 अपॉन पाई स्क्वायर આ માઈનસ અંદર જશે એટલે प्लस 1 अपॉन पाई એટલે ટૂંકમાં તમારો જવાબ આવશે 1 अपॉन पाई 1 अपॉन पाई 1 अपॉन पाई એટલે 3 अपॉन पाई प्लस 1 अपॉन पाई स्क्वायर આ તમારો જવાબ આવશે ओके खूब જ એવો મારા મત પ્રમાણે ખૂબ જ મોસ્ટ આઈએમપી 3 માર્કનો અથવા તો 2 માર્કનો અથવા તો 4 માર્ક જેટલા માર્કમાં પૂછો 4 માર્ક માટે પણ સારો કહેવાય 3 માર્ક માટે પણ સારો કહેવાય દાખલો ઓકે કઈ ભૂલ હોય તો જોઈ લેજો જવાબ આવી ગયો છે પણ છતાં પણ ફરીથી તમને આ બે સ્ટેપ વિશે કહી દઉં કારણ કે આ બે સ્ટેપ આવડી જાય પછી તો બધું સહેલું છે બધું તમને આવડે જ છે પછી તો शून्य अंतराल छूटो पड़े अंतराल इंटरवल छूटो पड़े એટલે વિધેય પોતાનો સ્વભાવ પોતાનું સ્વરૂપ ધન છે કે ઋણ છે તે બદલી રહ્યું છે તો એ જ લોજિક આપણે અહીંયા લગાડવાનું છે માનાંકમાં x into sin pi x તો તમારે બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારવાનું કે -1 થી 3/2 એટલે -1 થી 1.5 એની વચ્ચે x ની એવી કઈ કિંમતો છે કે જેના માટે આ વિધેયની કિંમત શૂન્ય થાય છે એક તો 0 x = 0 મૂકો એટલે આખું પદ 0 થઈ જાય એટલે પહેલી આવે -1 થી 0 પછી બીજી કઈ કિંમત 1 કેમ કારણ કે sin pi 0 થાય sin pi 0 થાય એટલે બીજો અંતરાલ બની ગયો તરત 0 થી 1 અને પછી કોઈક માટે નથી થવાની એટલે 1 થી 3/2 બરાબર એટલે કઈ બે કિંમતો માટે 0 થશે કઈ બે સંખ્યા માટે આ વિધેયની કિંમત શૂન્ય થાય છે તો 0 અને 1 માટે એટલે આખું જે સંકલન -1 થી 3/2 છે એ -1 થી 0 0 થી 1 અને 1 થી 3/2 ત્રણ વિકલ્પોમાં વહેંચાઈ ગયું હવે એમાંથી કોની અંદર પોઝિટિવ ને કોની અંદર નેગેટિવ છે એ આપણે જોવાનું તો પોઝિટિવ ને નેગેટિવ નક્કી કરવા માટે તમારે -1 થી 0 ની વચ્ચે -1 થી 0 ની વચ્ચે કોઈ એક સંખ્યા વિચારવાની
तो माइनस वन थी जीरो नी वच्चे में 0.5 विचारेला 0.5 એટલે माइनस वन बाय टू तो माइनस वन बाय टू એટલે आप नेगेटिव थे माइनस वन बाय टू मुकू એટલે माइनस पाई बाय टू એટલે आप नेगेटिव थे गयू बने नेगेटिव नेगेटिव એટલે पॉजिटिव थे गया माइनस माइनस शू थी जवा प्लस એટલે आखू पद प्लस थी गयू એટલે માનાંક જતો રહ્યો प्लस थी गयू પછી એ જ રીતે 0 થી 1 તેમાં 1.5 લીધું એટલે 1 દુત્યાંશ થઈ ગયું સોરી 0.5 1/2 1/2 અહીંયા મૂકું તો આ પદે પ્લસ આ પદે sin π/2 એટલે પ્લસ sin π/2 ની કિંમત 1 એટલે પોઝિટિવ આ પોઝિટિવ એટલે આખું પદ કેવું થઈ ગયું પોઝિટિવ 1 થી 3/2 1 થી 3/2 ની અંદર મેં 1.2 પસંદ કર્યા 1.2 પસંદ કરવાથી ફાયદો એ થાય કે આપણે sin ઓફ અહીંયા 5 pi upon 6 આવી ગયેલા 6 pi upon 5 સોરી અને 6 pi upon 5 ની કિંમત ત્રીજા ચરણની અંદર નેગેટિવ છે એટલે કે 1 થી તે 3/2 ની અંદર આ પદ આપકું કેવું થઈ જવાનું નેગેટિવ થઈ જવાનું અને આ પોઝિટિવ થવાનું x પોઝિટિવ જ્યારે sin ની કિંમત કેવી થવાની નેગેટિવ એટલે એક નેગેટિવ ને એક પોઝિટિવ એટલે આખું પદ કેવું થઈ જવાનું નેગેટિવ થઈ જવાનું ઓકે એટલે અહીંયાથી માનાંક દૂર કરીએ એટલે શું આવી ગયું માઇનસ બસ આ બે સ્ટેપ સમજી લો પછી દાખલો આવડે એવો છે અને પછી તો માઇનસ 1 થી 0 ને 0 થી 1 ને માઇનસ 1 થી 1 લખી શકાય આખું આ તો પદ એમ નું એમ અને પછી ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કર્યો ખંડસ સંકલનનો નિયમ આના માટે અને આના બંને માટે મેં ખંડસ સંકલનના નિયમનો ઉપયોગ કરી દીધો પછી અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકીને સાદરૂપ આપીને જવાબ આવી ગયો ક્લિયર ખૂબ જ આઈએમપી ખૂબ જ બુદ્ધિનો ઉપયોગ કરાય એવો દાખલો એવું ઉદાહરણ છે આ ઉદાહરણ નંબર 43 ઓકે ચલો હજુ એક ઉદાહરણ લેવાનું છે ઉદાહરણ નંબર 44 એ લઈએ આગળનું ઉદાહરણ નંબર 44 अपन एक सारा में सारा उदाहरण छे 0 थी पाई x अपॉन a स्क्वायर cos स्क्वायर x प्लस b स्क्वायर sin स्क्वायर x बहुत स्टैंडर्ड उदाहरण पहला तो आखी आ जे रकम छे ने हूं पहला तो i कह दो ओके तो i इज इक्वल टू इंटीग्रेशन 0 थी पाई लोअर लिमिट અને અપર લિમિટ નો સરવાળો એમાંથી x બાદ કરી દઈએ એમાંથી આપણે x बात करिए એટલે કે पाई माइनस एक्स तो एक्स ने बदले पाई माइनस एक्स मुकता एक्स ने बदले पाई माइनस एक्स એટલે a स्क्वायर cos स्क्वायर पाई माइनस एक्स प्लस b स्क्वायर इनटू sin स्क्वायर पाई माइनस एक्स dx क्लियर एक्स ने बदले पाई माइनस एक्स मुकता तो i इज इक्वल टू इंटीग्रेशन 0 થી पाई पाई माइनस x એટલે એની ઉપરથી લખાશે a स्क्वायर cos स्क्वायर x प्लस b स्क्वायर sin स्क्वायर x થાય ના થાય કારણ કે पाई माइनस x એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos નેગેટિવ છે પણ ઉપર સ્ક્વેર છે એટલે પોઝિટિવ જ થઈ જવાનું આ તો પોઝિટિવ જ છે હવે છેદ અલગ અલગ આપી દઈશું તો 0 થી પાઈ 1 અપોન a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ x અપોન a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx ક્લિયર શું કર્યું છેદ અલગ અલગ આપી દીધા તો પાઈ એના છેદમાં આ પદ આવશે આખું એટલે પાઈ બહાર મૂકી દીધા x એના છેદમાં આ પદ આવશે આખું અને અલગ અલગ સંકલન આપી દીધું તો હવે જો આખું આ પદ જો એ રકમ થઈ ગઈ તો હવે i is equal to પાઈ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ 1 upon a સ્ક્વેર cos स्क्वायर x प्लस b स्क्वायर sin स्क्वायर x dx माइनस i आ बाजू આવશે એટલે 2i તો 2i ઇઝ ઇક્વલ ટુ
पाई इंटीग्रेशन 0 थी पाई 1 अपॉन ए स्क्वायर कॉस स्क्वायर एक्स प्लस बी स्क्वायर साइन स्क्वायर एक्स डी एक्स। ओके आ रीत पद आ हवे एना थी आगर हवे तमारा मगज नी अंदर एक प्रश्न चालतो हशे कि साहेब आपणे आ रीतना दाखलो आगर खूब पहला आपणे भणेला छे आज रकम हती के भाई 5 cos square x plus 3 sin square x એવો દાખલો હતો એમાં આપણે અંશને છેદને cos square x અથવા તો sin square x વડે ભાગાકાર કરેલો અને પછી tan x is equal to t આદેશ લીધેલો તો આપણે એ રીત આમાં ન એપ્લાય કરી શકીએ તો આમાં એ રીત એપ્લાય નથી થતી કારણ કે તમારી જે લિમિટ છે એ 0 થી 0 ની થઈ જાય છે એટલા માટે એટલે એ રીત હવે અહીંથી એપ્લાય થશે નહીં पहला ही नहीं थी पहला तो आमे ना थे कारण के ऊपर एक्स तो इतने पॉसिबल ही नहीं बराबर એટલે તમારે પ્રોપર આ રીતે દાખલો કરવો પડશે હવે એના પછીનો સ્ટેપ ખૂબ આઈએમપી સ્ટેપ એ પણ તેના પછીનો સ્ટેપ સમજવા માટે તમને એક નિયમ યાદ દેવડાવું 0 થી 2a fx dx is equal to 0 થી a fx dx प्लस इंटीग्रेशन 0 થી a f ऑफ 2a माइनस x dx હતો ને એક નિયમ એક ગુણધર્મ હતો આ બરાબર 0 થી 2a તો 0 થી a 0 થી a fx dx અને f ऑफ 2a माइनस x આ એક નિયમ છે તો આ નિયમનો ઉપયોગ મારે અહીંયા કરવાનો છે આ દાખલામાં પણ તમે યાદ કરો આ નિયમની અંદર બે વિકલ્પો હતા एक विकल्प तो f of 2a minus x is equal to plus fx આ શરતનું પાલન થાય તો 0 થી 2a fx dx is equal to 2 integration 0 થી a fx dx આ તો નિયમ યાદ કરો બરાબર અને જો f of 2a minus x is equal to minus fx પતા હતા તો આની કિંમત 0 થતી હતી એટલે આ એક નિયમ છે તો આપણે આ નિયમની ચકાસણી અહીંયા કરી જોઈએ x ને બદલે લોઅર લિમિટ અપર લિમિટ નો સરવાળો એમાંથી x બાદ કરો એટલે પાઈ માઈનસ x મૂકી દો તો f ઓફ 2a માઈનસ x એટલે આપણા માટે શું કહેવાશે f ઓફ એટલે વિધેય લખી કાઢો fx is equal to 1 upon a square cos square x છે a square ની જોડે a square cos square x plus b square sin square x આમાં 2a minus x એટલે 0 થી pi એટલે pi minus x એટલે f of pi minus x તો 1 upon x ની જગ્યાએ pi minus x મૂકી દઈએ तो आ रीते लखाशे आखू a स्क्वेर cos स्क्वेर x ने बदले पाई माइनस x b स्क्वेर sin स्क्वेर पाई माइनस x तो इज इक्वल टू 1 अपॉन a स्क्वेर cos स्क्वेर x प्लस b स्क्वेर sin स्क्वेर x કારણ કે પાઈ માઇનસ એક્સ એટલે બીજું ચરણ પણ એનો વર્ગ કરીશું તો પ્લસ જ થવાનું ને એટલે a સ્ક્વેર cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ fx થઈ ગયું કહેવાય એટલે f ઓફ pi માઇનસ x ઇઝ ઇક્વલ ટુ fx એટલે આ નિયમનો અહીંયા ઉપયોગ થઈ ગયો આ ગુણધર્મનો નિયમ ઉપયોગ થયો તો હવે સંકલન શું થઈ જશે 0 થી pi છે 0 થી 2a એટલે pi તો શું થઈ જશે 2a એટલે pi એટલે અહીંયા a એટલે આના કરતા અડધું તો આપણે અડધું કરીશું તો શું થઈ જશે પાઈ બાય 2 તો હવે આખું સંકલન આખું સંકલન આ રીતે થઈ જવાનું શું થઈ જશે આખું સંકલન 2i is equal to 2i is equal to 2 into pi સંકલન 0 થી pi બાય 2 1 upon a square
cos स्क्वायर x प्लस बी स्क्वायर साइन स्क्वायर x dx बराबर आखो संकलन जे 0 થી पाई હતો એ 0 થી पाई बाय 2 હવે બંને બાજુથી 2 2 ઉડી જશે તો i is equal to pi integration 0 થી पाई बाय 2 1 upon a square cos square x plus b square sin square x હવે આપણે આનું સંકલન કરીએ હવે આનું સંકલન કેવી રીતે થાય એ વિચારીએ હવે બરાબર ઓકે ખ્યાલ આવ્યો આખા દાખલામાં હજુ દાખલો અધૂરો છે ભાઈ ધ્યાન રાખજો અડધો દાખલો પૂરો થતો તો અડધો બાકી છે આખો પહેલા શું કર્યું x ને બદલે pi minus x મૂકી દીધા लोअर लिमिट अपर लिमिट नो सरवारो एमाथी x बार पहला तो आ मेथड लगाड़ी पई छेद अलग अलग आपी दीदा बराबर छेद अलग अलग आप्या पछी ना रकम i થઈ ગઈ i આ બાજુ આવી જશે એટલે 2i અને એના પછી આના માટે મેં આ રીતનો ગુણધર્મનો ઉપયોગ કરેલો છે બરાબર એટલે નિયમ થિયરી fx is equal to 1 upon a square cos square x plus b square sin square x x ने बदले pi minus x मुकी दीदा पई साधु रूप आपी दीदू पई a square cos square x plus b square sin square x એટલે fx થઈ ગયું એટલે f of 2a minus x is equal to fx તો ઇન્ટિગ્રેશન 0 થી pi હતું એનું અડધું pi by 2 અને આગળ into માં 2 આવી જશે ઓકે અને 2 2 ડી ગેટ i is equal to pi integration 0 થી pi by 2 1 upon a square cos square x plus b square sin square હવે અહીંથી આગળનો અધૂરો દાખલો ગણીએ એ પણ બહુ સારામાં સારી વસ્તુ છે આની આગળ જો હવે આના પછીનું સ્ટેપ એ પણ ખૂબ મોસ્ટ આઈએમપી છે મેં આને અહીંયા લખી દીધેલું છે 0 થી pi by 2 હવે અહીંયાથી π/4 એક સંખ્યા એવી છે કે જેના માટે આપણે વિધેયનો કોઈ પણ આદેશ લઈશું તો વાંધો આવશે નહીં કારણ કે tan π/4 એટલે 1 થાય cot π/4 એટલે પણ 1 થવાના છે તો આપણે 0 થી જે π/2 લખેલા છે એને હું બે ભાગમાં વિભાજીત કરી દઉં π ઇન્ટિગ્રેશન 0 થી π/4 1 upon a square cos square x plus b square sin square x dx plus integration pi by 4 થી pi by 2 1 upon a square cos square x plus b square sin square x dx શું કર્યું બે ભાગમાં વિભાજન કરી દીધું 0 થી pi by 4 અને pi by 4 થી pi by 2 કારણ કે pi by 4 આગળ tan π/4 કે cot π/4 એની કિંમત કેવી થવાની છે 1 અને આગળ π તો છે એટલે π આને પણ હું આપી દઉં ઓકે આગળ π ગુણાકારમાં છે ને એટલે 0 થી π/4 π/4 થી π/2 હવે આ જે પદ છે એને હું cos વડે ભાગાકાર કરું સેના વડે cos square x વડે અંશ અને છેદના દરેક પદને cos square x વડે ભાગાકાર કરું plus x square x upon a square plus b square tan square x અંશ અને છેદના દરેક પદને હું cos square x વડે ભાગતા જ્યારે અહીંયા શું કરું છું pi ઇન્ટિગ્રેશન pi by 4 થી pi by 2 અહીંયા હું sin square x વડે ભાગાકાર કરું સેના વડે sin square x તો 1 upon sin square એટલે cos x square x અહીંયા a square cot square x plus b square dx અહીંયા શું કર્યું અંશ અને છેદના દરેક પદને sin square x વડે ભાગાકાર કર્યો અને અહીંયા અંશ અને છેદના દરેક પદને મેં cos square x વડે ભાગાકાર હવે અહીંયા હું tan x is equal to u ધારી લઉં tan x નું વિકલન થઈ જશે sec square x dx is equal to du તો ઉપર જે sec square x dx છે એની જગ્યાએ du આવી જશે લોઅર લિમિટ અપર લિમિટ પણ બદલવી પડશે લોઅર લિમિટ 0
एक्स ની જગ્યાએ 0 મૂકું તો tan 0 ની કિંમત 0 હવે x is equal to pi by 4 મૂકવામાં આવે તો tan pi by 4 ની કિંમત 1 એટલે હવે અહીંયા સંકલન 0 થી pi by 4 છે એની જગ્યાએ 0 થી 1 થઈ જશે આ બાજુ અહીંયા શું કરીશું આપણે તો અહીંયા આપણે cot x is equal to v ધારી લઈશું એકમાં u અને બીજામાં v cot નું વિકલન માઇનસ cos x સ્ક્વેર x થઈ જશે એટલે cos x સ્ક્વેર x dx is equal to માઇનસ dv હવે સંકલન ક્યાંથી ક્યાંનું pi by 4 થી pi by 2 તો x is equal to pi by 4 x is equal to pi by 4 તો cot pi by 4 ની કિંમત 1 અને x is equal to pi by 2 મૂકવામાં આવે x is equal to pi by 2 એટલે cot nu ની કિંમત 0 થઈ જશે એટલે v is equal to 0 તો હવે I is equal to pi into 0 થી pi by 4 એની જગ્યાએ 0 થી 1 sec square x dx એટલે dt છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર tan સ્ક્વેર એટલે એવું લખી કરું b સ્ક્વેર t સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ સોરી મેં કયો આદેશ લીધેલો છે u લીધેલો છે એટલે અહીંયા u લખાશે b સ્ક્વેર u સ્ક્વેર આવશે પ્લસ pi ઇન્ટિગ્રેશન pi by 4 થી pi by 2 એટલે 1 થી 0 cos x square dx એટલે માઇનસ dv છેદમાં a square v square plus v square ઓકે હવે સંકલનના સૂત્રોનો ઉપયોગ કરી દઈએ 1 upon x square plus a square નું સૂત્ર નિયમ પ્રમાણે 1 upon a tan ઇન્વર્સ થઈ જશે તો pi into 1 upon a tan inverse ub upon a u into b upon a અને u નો સહગુણક છેદમાં આવે ને નિયમ પ્રમાણે u નો સહગુણક છેદમાં મૂકવો પડે સંકલન 0 થી 1 હવે આ માઇનસ બાર pi કોનું સૂત્ર થઈ જશે 1 upon a એટલે 1 upon b tan ઇન્વર્સ ub upon સોરી va upon b અને v નો સહગુણક a છેદમાં ક્યાંથી ક્યાંનું સંકલન 1 થી 0 ના 1 થી 0 ક્લિયર ચલો હવે અપર લિમિટ મૂકી દઉં અહીંયા 1 મૂકી દઉં u ની જગ્યાએ 1 એટલે tan ઇન્વર્સ b upon a શું આવે tan ઇન્વર્સ pi upon ab tan ઇન્વર્સ b upon a આવું પદ આવે ને 1 મૂકીએ તો અને 0 મૂકીએ તો આખું પદ શું થઈ જશે 0 માઇનસ pi upon ab હવે 0 મૂકીશું તો આખું પદ 0 થઈ જવાનું આખું પદ કેવું થઈ જશે 0 એટલે tan ઇન્વર્સ 0 ની કિંમત 0 ઓકે તો 0 માઇનસ 1 મૂકી દઈશું તો tan ઇન્વર્સ a upon b આ રીતનું પદ આવશે હવે પાઈ અપોન એબી બંનેમાંથી હું કોમન કાઢી લઉં પાઈ અપોન એબી કોમન તો tan ઇન્વર્સ b અપોન a માઇનસ માઇનસ પ્લસ tan ઇન્વર્સ a અપોન b થાય ને આવું પાઈ અપોન એબી કોમન આ માઇનસ અને આ માઇનસ પ્લસ એટલે tan ઇન્વર્સ b અપોન a પ્લસ tan ઇન્વર્સ a અપોન b તો આ બંનેનો ગુણાકાર 1 થઈ ગયો
बने गुणाकार एक थी गयो। बीजा चेप्टर ना सूत्रों याद करो त्रिकोण मितीय प्रतिविधेय ना, तो टेन इनवर्स एक्स प्लस टेन इनवर्स वाई एक्स वाई इज इक्वल टू वन थाय, तो आ बेनो सरवाळो पाई बाय टू थवानो, એટલે पाई अपॉन ए बी इन टू पाई बाय टू, तमारो जवाब आवशे पाई स्क्वेर अपॉन टू ए बी। ओके, तो आ खूब ज मोस्ट आईएमपी उदाहरण नंबर 44 छे, बराबर। आ पण चार मार्क नो दाखलो कही सकाय, उदाहरण नंबर 43 ए पण चार मार्क नो उदाहरण कहे, बन्ने उदाहरण खूब स्टैंडर्ड उदाहरण हता। आ भाग पाडवानुं ध्यानमां राखवुं पड़शे, आ तो घणा बधा स्टेप ध्यानमां राखवा पड़े एवा छे। उदाहरण 44 मां पहेलेथी छे छेल्ले सुधी बधुं नवं नवं ज आवे एवुं छे, क्लियर। પણ ખૂબ જ ધ્યાનથી વિડીયો જોજો અને પછી એક બે વખત લખીને પ્રેક્ટિસ કરજો, એટલે આવડી જશે। ઓકે, તો હવે અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થયું એમ કહેવાશે, બરાબર। ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે, હજુ પણ હું આપણે હજુ એકાદ લેક્ચરની અંદર હું બહારના દાખલા થોડો ગણવાનો પ્રયત્ન કરીશું આપણે, બાકી એનસીઆરટી પ્રમાણે આપણું અહીંયા ચેપ્ટર પૂર્ણ થયું। ઓકે, ચેપ્ટર સૌથી મોટામાં મોટું ગણો, સૌથી સહેલું ચેપ્ટર ગણો, એ આપણું અહીંયા પૂરું થાય છે। ઓકે, ખૂબ જ શાંતિથી વિડીયો જોજો અને બધા જ દાખલાનું મેક્સિમમ રિવિઝન કરતા રહેજો, તો કોઈ વાંધો આવશે નહીં। ઓકે સ્ટુડન્ટ, બાય।